વિદ્યાર્થીઓનો મામલો ધોરણ 10 12માં પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડે સુનાવણી કરી. ધોરણ 10 થી બોર્ડની પરીક્ષામાં 538 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા, જેમાંથી 203 વિદ્યાર્થીઓને સીસીટીવીની ચકાસણીના આધારે દોષમુક્ત કર્યા. 204 વિદ્યાર્થીઓ જે તે વિષયના બાકાત રાખીને પૂરક પરીક્ષાપત્ર ઠેરવ્યા, ગેરરીતિમાં પકડાયા હોય અને પરિણામ રદ થયું હોય તેવા 3 વિદ્યાર્થીઓ, તો મોબાઈલ અને ડમી ઉમેદવાર બેસાડ્યા હોય તેવા ગુનામાં 5 વિદ્યાર્થીઓ આગામી 2 વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા, જેમાંથી 22 વિદ્યાર્થીઓને દોષમુક્ત કર્યા. ધોરણ 10માં કુલ 538 જેટલા ગેરરીતિના કિસ્સાઓ હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 238 જેટલા હતા અને વિજ્ઞાન પ્રવાહમાં ગુજકેટ સાથેના 19 કિસ્સાઓ ધ્યાનમાં આવેલા હતા. તે પૈકી સુનાવણી દરમિયાન સીસીટીવીમાંથી ધોરણ 10માં 203 જેટલા કિસ્સાઓને મુક્ત કરવામાં આવે છે, કે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા જે ડાઉટ દ્વારા કરવામાં આવેલું હોય અને એનું પૃથ્થકરણ કરતાં ખરેખર બાળકો કોઈ એવી ગેરરીતિ નહીં, પણ સીસીટીવીમાં એવી પાના ફેરવતા એવી હરકત ધ્યાને આવતા ડીઓએને ડાઉટફુલી રાખ્યા હતા, પરંતુ એવા મુક્ત કરવામાં આવેલા છે. સમગ્ર પરિણામ રદ કરવાવાળા ધોરણ 10માંથી 3 જેટલા છે, સામાન્ય પ્રવાહમાં 2 છે અને વિજ્ઞાનમાં 4 છે, કે જેનું સમગ્ર પરિણામ રદ કરીને માર્ચ 2025ની પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. જે ગંભીર ગુનાઓ હતા, જે મોબાઈલ અને ડમી કેસો એવા, ધોરણ 10ના 5, સામાન્ય પ્રવાહના 6 અને 3 ગુજસેટ અને વિજ્ઞાન પ્રવાહના થઈને આવા કિસ્સાઓનું પરિણામ સમગ્ર પરિણામ રદ અને માર્ચ 2027ની પરીક્ષામાં ઉમેદવારો ઉપસ્થિત શકે એવી શિક્ષાઓ કરવામાં આવેલી છે. જે ઉમેદવારો ક્લાસરૂમમાં નાનકડી કાપલીઓને એવું બધું લઈને જે ચોરી કરતા હતા, એવા કિસ્સાઓને શિક્ષા કોષ્ટકની જોગવાઈ પ્રમાણે એનું એ વિષયનું પરિણામ રદ અને જો પૂરક પરીક્ષા માટે પાત્રતા ધરાવતા હોય તો માર્ચ 24ની પરીક્ષા પછીની જે પૂરક પરીક્ષા જૂનમાં લેવાની છે એવા ઉમેદવારો બેસી શકે એવા પણ પરિણામ આપવામાં આવ્યા છે.